મારું નામ રમણભાઈ ઉકાભાઈ ભરવાડ, માજી સરપંચ સૈકુર ગોપાલપુર. મારા ત્યાં સરકારનો ખૂબ ખૂબ આભાર. આ બીજી ટર્મ 1600 માણસની ગાડી મેકેલ છે, ત્યાં સર્વ પ્રાણ ભાતીઓનો લઈ જઈએ છીએ પીપી જવા માટે. એમાં તલાટી મંત્રી મામલતદારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને સર્કલશ્રીનો. આ સૈકુરમાં 1600 માણસ અમે લઈ નાસ્તા પાણી ચા પાણી અને બધાના લોકોનો વ્યવસ્થા ખૂબ સરસ રાખેલ છે. સાણંદના ડેપ્યુટી કલેક્ટર, સિટી તાલુકાના ડેપ્યુટી કલેક્ટર હંસાબેન ઝા તથા સર્વ અધિકારીઓ અહીંયા મારા સૈકુર ગોપાલપુર જય બાબારી ગ્રુપમાં હાજરી આપેલ છે અને સર્વ સુખ શાંતિથી કોઈ તકલીફ વિના અહીંયાથી માણસો અમે મોકેલ છે. આજરોજ અમે મોજે સૈકુર ગોપાલપુરનો હું રહેવાની તલાટી કલ્પેશ ડી સોલંકી. આજરોજ સરકારની સૂચના અનુસાર અમે લોકોએ યુપીના 1600 લોકોને આજે કાલુકુ રેલવે સ્ટેશન બસની મારફતે પહોંચાડવાના છીએ. ત્યાંથી એ લોકોને રેલવે મારફત યુપી બિહાર એ લોકો અહીંથી મોકલવાના છીએ અને એ લોકોને અમે ચા નાસ્તો પ્લસ ફૂડ પેકેટ એમનું સોશિયલ ડિસ્ટન્સ જોવા એ બેસાડ્યા છે. પ્લસ એ લોકોને કોઈ પણ જાતની તકલીફ ના થાય, ગરમીમાં હેરાન ના થવું પડે એટલે પાણીની બોટલો પણ એમને આપી છે. એમને કોઈ એમને ધ્યાન રાખીને સાહિત્ય અમે મોકલેલ છે. એ મોહમ્મદ સાહેબ, અંશાબેન ઝા, ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધાની સૂચનાથી એમને માર્ગદર્શન હેઠળ અમે લોકોએ રાજી કરશે. આ લોકોને વ્યવસ્થિત એમને બધી સગવડ પૂરી પાડી છે અને આ બધા આયોજનમાં બાબારી ગ્રુપ જે સૈકુર ગોપાલપુરનું છે એ બધા છોકરાઓ તથા અમારા માજી સરપંચ જે રમણભાઈ ઉકાભાઈ ભરવાડ એમનું ખૂબ જ યોગદાન છે અને એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સૈકુરના આટલા 1600 વ્યક્તિઓને આજરોજ આવી વ્યવસ્થા કરીને ખૂબ જ સરસ વ્યવસ્થા કરીને કાલુપુરથી લોકોને યુપીથી રવાના કરશે અને એ લોકો બચારા માદરે વતન પહોંચી જશે. નમસ્તે.